more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. જામનગરના દેવભાના ચોક વિસ્તારમાં બે માળના એક મકાનનું રિનોવેશન કામ ચાલતું હતું ત્યારે અચાનક આ મકાન તૂટી પડ્યું હતું અને મકાન કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. મકાન તૂટી પડતા ત્યાં હાજર ચાર મહિલાઓએ તુરંત જ બહાર નીકળી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો, જ્યારે ત્રણ લોકો કાટમાળ નીચે ફસાયા હતા. આ બનાવની જાણ થતાં જિલ્લા કલેક્ટર, એસપી, એસડીએમ, સિટી ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમે બનાવની વિગતો જાણી હતી અને આધુનિક ઇલેક્ટ્રિક મશીન સહિતના ઓજારો વડે કાટમાળ ખસેડવાની અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કવાયત આદરી હતી. મકાન ત્રણ માળનું હતું, જેમાં નીચેના માળે લાદીનું કામ ચાલી રહ્યું હતું, જેમાં બે વ્યક્તિના દબાઈ જવાથી મૃત્યુ થયા હતા અને એક વ્યક્તિને ઇજાઓ થતાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે મકાન દેવભાન ચોકની અંદર અનુમળ સગડના વ્યક્તિનું મકાન માલિક હતું, જે મકાન રિપેરિંગ કરતા હતા, એ દેવભાન મકાન સારા સાહેબ હતું અને ત્રણ વ્યક્તિ વ્યક્તિ નીકળી ગયેલ છે અને અમારાથી પ્રથમ એવી અમને ખબર પડી કે તાત્કાલિક આ વિસ્તારમાં મારો ઓર્ડર છે. તાત્કાલિક અમે અમારી ટીમ સાથે, અમારી ટીમ તેમજ અમારા પદાધિકારી સાથે પહોંચી ગયા અને તાત્કાલિક જે કાંઈ બનતા પ્રયાસો અમે કર્યા. આજે આશરે 12 વાગ્યા પછી દેવભાના ચોકમાં એક બિલ્ડિંગ કોલેપ્સ થવાનો મેસેજ આવેલો, એમાં માણસો ફસાયેલા છે એવો પણ મેસેજ હતો. એ સ્થળ ઉપર જોયું તો એક ભાગ આખો નીચે બેહી ગયો છે અને વધતો માળ આખું બેસી ગયો છે અને ઉપલો માળ એમને ઇન્ટેક્ટ છે અને બહુ લટકી રહી છે બિલ્ડિંગ. અને આ જે બિલ્ડિંગ છે, જે વિસ્તાર છે, એમાં બહુ ગીચ, એકદમ નાનું, કોઈ એકદમ ચાલીને જ માણસ આવી શકે, અંદર કોઈ વાહન કે જેસીબી કે ક્રેન કે કોઈ વસ્તુ આવી શકે એવી સ્થિતિ નથી. તેમ છતાં અમે લોકો અમારા લિફ્ટિંગ બેગ લઈનાથી સાધનોથી એક માણસને જે વચ્ચે એકદમ જે દિવાળી ફસાઈ ગયો છે એને કાઢીને બહાર હોસ્પિટલે શિફ્ટ કરેલ છે. બીજો માણસ આખી બિલ્ડિંગ એના ઉપર જ પડેલી હોય એ રીતે ફસાયેલો છે. અમે બીજી રીતે લિફ્ટિંગ બેગને બીજા વસ્તુઓથી ટ્રાય કરી પણ હજી એ શક્ય નથી, એટલે હવે આખું બિલ્ડિંગને ઉપરનો ભાગ છે એ ઉતારીને પછી નીચેથી કાઢવાનો પ્રયત્ન.